હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સુરેશ રાપર ઉપર સ્વાગત છે મિત્રો આ ચેનલ ઉપર આપણે સરકારી નોકરી ભરતી અંગેની માહિતી તેમજ જે સરકારના કર્મચારીઓ છે એને લગતા જીઆર ને એને લગતા મળવાપાત્ર જે લાભો છે આ અંગેની માહિતી પણ આ ચેનલ ઉપર આપવામાં આવતી હોય છે મિત્રો તો મિત્રો આજ વિડીયોની અંદર આપણે જોઈશું હવે જે કેન્દ્રીય કર્મચારીઓ છે તો એમના માટે જે બી એ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો થવા જઈ રહ્યો છે અને સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થું જે છે એ જાહેર કરી શકે છે કે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અને જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ છે જે ભારતના જે દરેક રાજ્યો જે છે તો એ પણ જે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓને કેન્દ્ર સરકાર દ્વારા જે મોંઘવારી પથ્થું જાહેર કરવામાં આવતું હોય છે એની અનુસરણ કરતા હોય છે અને એ મુજબ રાજ્ય સરકારો પણ તેમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે તો આની અંદર કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે એટલે કે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે અને આ જે વધારો છે એક માર્ચે જાહેરાત થઈ શકે છે આજે વધારા અંગેની એટલે કે એક માર્ચના રોજ જાહેરાત થવાની સંભાવના છે મિત્રો તો ખાસ કરીને જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેમને આ લાભ મળી શકે છે કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું ડીએ ટૂંક સમયમાં વધી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર એક માર્ચે યોજાનારી કેબિનેટની બેઠકમાં ડીએ વધારવાનો નિર્ણય લઈ શકે છે સરકાર ડીએમાં ચાર ટકાનો વધારો કરી શકે છે જો આમ થશે તો તેમનું મોંઘવારી પથ્થું અડત્રીસ ટકાથી વધીને બેતાલીસ ટકા થઈ જશે એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીને હાલમાં જે અડત્રીસ ટકા મોંઘવારી પથ્થું મળે છે તો એમાં પ્લસ ચાર ટકાનો વધારો થશે એટલે કે બેતાલીસ ટકા થઈ જશે અને એનો લાભ કેન્દ્ર સરકારના બાવન લાખ કર્મચારીઓ અને સાહીઠ લાખ જેટલા પેન્શનધારકોને મળી શકે છે આજે ડીએના વધારાનો લાભ મિત્રો તમને એક પ્રશ્ન થતો હશે કે આ ડીએ શું છે તો ડીએ એટલે ડીએરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું મોંઘવારી ભથ્થું એવું નાણું છે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે આ નાણાં સરકારી કર્મચારીઓ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર છ મહિને તેની ગણતરી કરવામાં આવે છે તે સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે શહેરી અર્ધશહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે એટલે કે મોંઘવારી ભથ્થાનો દર અલગ પણ હોઈ શકે છે ડીએ પગારનો એક ભાગ છે તે બેઝિક પગારનો એક નિશ્ચિત ભાગ હોય છે મોંઘવારીની અસર ઓછી કરવા માટે સરકાર દ્વારા કર્મચારીઓને ડીએ આપવામાં આવે છે તો આ ડીએ જે છે જે સરકારના કર્મચારીઓ છે એમના બેઝિક પગાર જે હોય છે તો એના આ ગુણ્યા આ જે ટકાવારી જે છે એ કરવામાં આવતો હોય છે એ રીતે ડીએની ગણતરી કરવામાં આવતી હોય છે અને અત્યારે એ માલ કે જો કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે એમને આ ચટકટ આ ચાર ટકાનો વધારો જાહેર થઈ શકે છે ટૂંક સમયમાં અને ત્યારબાદ આ જે રાજ્યો જે છે એ પણ એનું અનુસરણ કરતા હોય છે એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે પછી લાભ મળવાપાત્ર થતો હોય છે અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે તો આ એક ગુડ ન્યૂઝ છે કે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ત્યાર પછી રાજ્ય સરકારોના કર્મચારીઓને પણ આગળ જતાનો લાભ મળી શકે છે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય